દસ વર્ષ પહેલાં હું તમને એવું કહેત કે મને મેસેજ કરો તો તમારા મગજમાં આવે SMS કરવાનું, અને આપણે બધા SMSથી જ વાતચીત કરતા હતા ફોન ઉપર. પણ વોટ્સએપ આવ્યું ત્યારથી વોટ્સએપ આપણા જીવનનો એટલો મોટો ભાગ બની ગયું છે કે હવે હું તમને એવું કહીશ ને કે મને મેસેજ કરો તો તમે મને વોટ્સએપ કરશો. આ એપ્લિકેશનના દુનિયાભરમાં 200 કરોડ એટલે 2 બિલિયન યુઝર્સ છે અને 100 બિલિયન એટલે 1000 કરોડ મેસેજીસ આ એપ્લિકેશનમાં રોજ સેન્ડ થાય છે. ભારતની વાત કરું તો ભારતમાં 400 મિલિયન એટલે 40 કરોડ યુઝર્સ છે વોટ્સએપના, અને એટલે ભારત વોટ્સએપનું સૌથી મોટું માર્કેટ છે. અને એ જ ભારતમાં વોટ્સએપે એવું કીધું કે કદાચ વોટ્સએપે ભારત બંધ કરી દેવું પડશે, એપ્લિકેશન બંધ કરી દેવી પડશે. તો જો તમે આખી ઘટના સમજવા માંગતા હોય કે કેમ વોટ્સએપે આવું કીધું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. વોટ્સએપે કેમ એવું કીધું કે અમારે ભારતમાં ઓપરેશન્સ બંધ કરી દેવા પડશે, એના માટે થોડું આપણે ટાઈમમાં પાછળ જવું પડશે. ફેબ્રુઆરી 2021માં IT રૂલ્સ 2021ના એથિક્સ કોડનું અમલીકરણ થયું હતું આપણા દેશમાં. આ એથિક્સ કોડના 4th સેક્શનના 2nd પોઈન્ટમાં એવું લખેલું છે કે કોઈ પણ સોશિયલ મીડિયા કંપની છે, એ કંપનીએ કોઈ પણ મેસેજનો ફર્સ્ટ ઓરિજિનેટર શોધી શકવી હોવી જોઈએ. અને સરકાર એમને કહે છે કે અમને ફર્સ્ટ ઓરિજિનેટર કહો, તો એમણે જાણ કરવી પડશે કે આ મેસેજનો ફર્સ્ટ ઓરિજિનેટર કોણ છે, એનો મતલબ કે પહેલો મેસેજ કોણે મોકલ્યો હતો. ફેક ન્યૂઝ જે ફેલાય છે, ફેક ન્યૂઝને પકડવા માટેની આ વાત છે. વાત તો સાચી છે, કોઈ પણ વ્યક્તિ ફેક ન્યૂઝ ફેલાવે છે તો એમને પકડવો જરૂરી છે. બટ વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. તમે કોઈ પણ ચેટ ખોલશો તો ઉપર લખેલું આવશે ધીસ ચેટ ઇઝ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ, અને એક 64 ડિજિટ્સની એન્ક્રિપ્શન કી છે, જે એન્ક્રિપ્શન કીથી દરેક મેસેજીસ એન્ક્રિપ્ટેડ હોય. એનો મતલબ કે એક પાસવર્ડ લાગી જાય છે આ મેસેજીસમાં. હું જ્યારે મારા ફોનમાંથી મોકલું તો એન્ક્રિપ્ટ થઈ જાય, જે બીજું કોઈ જ ના સમજી શકે, ને આ મેસેજ કોણ સમજી શકે. જેને મેં મોકલ્યો છે એના ફોનમાં જે ડિક્રિપ્શન કી છે એ નાખશું, ત્યારે જ એ મેસેજ સમજી શકાય એવી ભાષામાં કન્વર્ટ થાય. 64 ડિજિટ એન્ક્રિપ્શન કી ત્યાં સુધી પહોંચે ને, એના પહેલાં હું તમને એક 1 ડિજિટ એન્ક્રિપ્શન કી સમજાવવા માંગુ છું. 20 મીડિયો લાસ્ટ માઇક કસ મરતા જસ્મો. આ મેં તમને કીધું તો બધાને આ ભાષા નહીં સમજ પડતી હોય, પણ જેમને ખબર પડે છે એમને એટલું ખબર પડી ગઈ હશે કે સ્મ વર્ડ હું દરેક વર્ડના પહેલા લેટર પછી એડ કરી દઈશ, તો આ એક એન્ક્રિપ્ટેડ મેસેજ થઈ જશે. એવા જ લોકો સમજી શકશે જેને આ ભાષા ખબર છે. અગર તમે આ સમજ્યા તો મને કમેન્ટમાં કહેજો કે મેં શું કીધું છે. પણ આ એક 1 કી એન્ક્રિપ્શન મેસેજ થઈ ગયો. પણ જ્યારે એક મેસેજમાં 64 કી એન્ક્રિપ્શન એડ કરી દેવાય ને, ત્યારે એ મેસેજમાં ફક્ત જેની પાસે ડિક્રિપ્શન કી છે એ જ વાંચી શકશે આ મેસેજને. હવે ફરી ઇન્ફોર્મેશન ટેકનોલોજી રૂલ્સની વાત કરીએ તો એ રૂલ્સમાં એવું લખેલું હતું કે ફર્સ્ટ ઓરિજિનેટર ઓળખવો પડશે કંપનીએ. એટલે કોઈ પણ સોશિયલ મીડિયા મેસેજિંગ કંપની છે, ફેસબુક, વોટ્સએપ, સિગ્નલ, ટેલિગ્રામ જેવી, આ બધાએ પોતાના મેસેજીસ જે એન્ક્રિપ્ટ કરેલા હોય, જે પોતે બી નથી વાંચી શકતા, તો પછી કોઈ પણ મેસેજનો ફર્સ્ટ ઓરિજિનેટર કઈ રીતે મળશે એમને. એના માટે સૌથી પહેલાં તો બધા મેસેજ ડિક્રિપ્ટ કરવા પડશે. જે 2 લાખ કરોડો મેસેજીસ રોજે થાય છે એ મેસેજીસ સ્ટોર કરવા પડશે વર્ષો વર્ષ માટે. અને ગવર્મેન્ટ ક્યારે બી કોઈ બી મેસેજની રિક્વેસ્ટ કરે છે કે આ મેસેજ ક્યાંથી આવ્યો અમને કહો, તો આખું રિવર્સ ટ્રેલ જોવી પડશે, ટ્રેક કરવો પડશે મેસેજ કે આ અહીંયાથી અહીંયા આવ્યો, તો અહીંયાથી અહીંયા આવ્યો, તો સૌથી પહેલાં ક્યાંથી આવ્યો. એ ટ્રેકિંગ મેકેનિઝમથી પછી એ સરકારને આપી શકશે કે આ મેસેજની શરૂઆત આ વ્યક્તિએ કરી હતી. અને એ જ કારણસર વોટ્સએપે એવું કીધું છે દિલ્હી હાઈકોર્ટમાં કે અમારે જો એન્ક્રિપ્શન તોડવું પડશે તો અમારે ભારતમાં ઓપરેશન્સ બંધ કરી દેવા પડશે, વોટ્સએપ જતું રહેશે બોસ, કારણ કે અમારે યુઝર્સની પ્રાઇવસીને ભંગ નથી કરવો. હવે એના રિસ્પોન્સમાં ગવર્મેન્ટે પણ એવું કીધું કે વોટ્સએપ ફક્ત મેસેજીસ નથી વાંચતું, પણ વોટ્સએપ ડેટા માઇનિંગ તો કરે છે. વોટ્સએપ યુઝર્સનો ઘણો બધો ડેટા સ્ટોર કરે છે, કયા ગ્રુપમાં મેમ્બર્સ છે, કોને બ્લોક કરેલા છે, કોની જોડે ચેટ કરે છે, આ બધી વસ્તુઓ તો વોટ્સએપ ઓલરેડી સ્ટોર કરતો જ હોય છે. તમારા અકાઉન્ટમાં તમારા વોટ્સએપ નંબર પર તમારો કેટલો ડેટા વોટ્સએપ જોડે છે ને એ પણ તમે ચેક કરી શકો. સેટિંગ્સમાં રિક્વેસ્ટ અકાઉન્ટ ઇન્ફો તમે ક્લિક કરશો ને તો એક રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું આવશે. રિક્વેસ્ટ અકાઉન્ટ ઇન્ફોની રિપોર્ટ જનરેટ કરવાનું કહેશો તો 3 દિવસમાં આ રિપોર્ટ તમને મળી જશે. તમે પણ જોઈ શકશો કે વોટ્સએપ પાસે આપણો કેટલો ડેટા છે. પાછા પોઈન્ટ પર આવીએ તો પોઈન્ટ એ છે કે હવે અગર ફર્સ્ટ ઓરિજિનેટર શોધવો હોય તો એન્ક્રિપ્શન હટાવવું પડે. એટલે આ જે સંઘર્ષ થઈ રહ્યું છે ને, એ રાઇટ ટુ પ્રાઇવસી, જે આપણો ફંડામેન્ટલ રાઇટ છે કે આપણી વસ્તુઓ પ્રાઇવેટ રહેવી જોઈએ, એની વચ્ચે અને નેશનલ સિક્યોરિટીની વચ્ચે. દિલ્હી હાઈકોર્ટનો આ ચુકાદો બહુ જ ક્રુશિયલ સાબિત થઈ શકે, કારણ કે આ ચુકાદાની ઉપર દુનિયાભરના દેશોની નજર હોઈ શકે અને એ પોતાના દેશમાં નવા કાયદા વોટ્સએપને કંટ્રોલ કરવા માટે લાવી શકાય છે. વોટ્સએપ પાસે તો 2 જ ઓપ્શન છે. પહેલું ઓપ્શન છે કે એન્ક્રિપ્શન હટાવીને બધા મેસેજીસ પોતે સ્ટોર કરવા પડે,
પણ એનાથી પ્રાઇવસી હટી જશે. બીજું ઓપ્શન છે કે દુનિયાભરમાં વોટ્સએપનું સૌથી મોટું માર્કેટ છે ઇન્ડિયા, ત્યાંથી કદાચ એક્ઝિટ પણ લેવી પડી શકે. આ વિડીયો જોઈને તમારું શું ઓપિનિયન છે, રાઇટ ટુ પ્રાઇવસી અને નેશનલ સિક્યોરિટીની વચ્ચે કોની જીત થવી જોઈએ, કમેન્ટમાં મને જણાવજો. અને આ વિડીયોની માહિતીથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.